नमस्कार दोस्तों, गुजराती मीडिया चैनल में तमारु स्वागत छे। दोस्तों अत्यारे एक महत्वना समाचार मळी रह्या छे कि गुजरात में सारू एवं नाम अने गुजरातना फेमस सिंगर विजय सुवाळा राजकारण में एंट्री थई गई छे। तो दोस्तों विजय बुवाजी आम आदमी पार्टी में विधिवत रीते गोपाल भाई इटालिया अने ईशोदान गढ़वी साथ जोड़ाई गया छे। तो दोस्तों आ बाबते तमे शुं कहेवा मांगो छो तो विडियो नीचे कमेंट करी अने जरूरथी तमारुं मंतव्य जणावजो। दोस्तों तमे पण विजय सुवाळाना चाहक छो तो विडियो लाइक करवानो भूलता नहीं। दोस्तों विजय सुवाळा चूंटणी लड़से के नही एनी माहिती तमने अमे नेक्स्ट विडियो में तमने जरूरथी आपशो। तो अमारी साथे जोड़ाई रहेवा माटे चेनल ने सब्सक्राइब करी दो अने बेल आइकन पर प्रेस करी दो जेथी आवनार विडियो जोई शको सौथी पहेला। करिए चालू प्रिंट ना साथियों आई गया बदा तुली बेन आई गया ओके करिए स्टार्ट आज ना अशुभ दिवसे प्रेस वार्ता में उपस्थित तमाम प्रिंट इलेक्ट्रॉनिक अने इंडिपेंडेंट मीडिया ना साथियों नु हूँ स्वागत करूँ छू। આજે આમ આદમી પાર્ટી ફરી એક વખત નવી ઊંચાઈ નવી મજબૂતી તરફ આગળ વધી રહી છે। આજે આમ આદમી પાર્ટી સાથે ગુજરાતના બે પ્રતિષ્ઠિત યુવા ચહેરાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આમ આદમી પાર્ટીનું ગૌરવ વધારી રહ્યા છે। મારી જમણી સાઈડમાં બેઠા છે માનનીય મહિપતસિંહ ચૌહાણ કે જેઓ ખેડા જિલ્લાના વસોદ તાલુકાના એક નાનકડા ગામના સરપંચ રહી ચૂક્યા છે। સર્વ સમાજ સેના નામના સંગઠનના માધ્યમથી ગુજરાતના તમામ સમાજના યુવાનોને જોડવાનું અને રાજનૈતિક પ્લેટફોર્મ સુધી લઈ જવાનું પ્રેરણા પૂરી પાડવાનું કામ કરી અને 2018માં રાષ્ટ્રીય કક્ષાએથી બેસ્ટ સરપંચનો એવોર્ડ માનનીય વડાપ્રધાનશ્રીના માધ્યમથી જેઓએ મેળવેલ છે એવા માનનીય મહિપતસિંહ ચૌહાણ આજરોજ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને એવા જ આખા ગુજરાતની અંદર કલા સાહિત્ય અને આપણા ગુજરાતી જે ધાર્મિક સાહિત્ય છે એના વિષયની અંદર અતિ પ્રતિષ્ઠિત સુપ્રસિદ્ધ કલાકાર માનનીય વિજયભાઈ સુવાળા ભુવાજી તરીકે જેઓ ઓળખાય છે તેઓ પણ આજરોજ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। ભુવાજી પોતે કલાના માધ્યમથી ગુજરાતના યુવાનોના વડીલોના બહેનોના સૌના દિલ સુધી ઘર ઘર સુધી પહોંચેલા છે। એમના ગાયનથી એમના અવાજથી અને એમના કામોથી ભુવાજી ખૂબ પ્રતિષ્ઠિત છે, લોકચાહના મેળવેલી છે। આવા બંને લોકપ્રિય સાથીઓ માનનીય મહિપતસિંહ ચૌહાણ અને માનનીય વિજય ભુવાજી વિજયજી આ બંને સાથીઓનું હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું અને માનનીય આમ આદમી પાર્ટીના નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવીને હું વિનંતી કરીશ કે તેઓ આ બંને સાથી મિત્રોને આમ આદમી પાર્ટીમાં જોડે। માનનીય ઈશુભાઈ માનનીય મહિપતસિંહ ને હું વિનંતી કરીશ કે તેઓ ટૂંકમાં પોતાની વાત રજૂ કરે। માનનીય મહિપતસિંહ ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ, ઘણા સમયથી જોડાવાની ચર્ચાઓ ચાલી રહી હતી અને આજે ફાઇનલી જોડાઈ ગયો છું। જે સપનું હતું સ્પેશિયલી યુવા રાજનીતિ અને જે વિઝનની અંદર જે પાર્ટી ફિટ થાય છે, પાર્ટીઓ તો ઘણી બધી ગુજરાતની અંદર છે, તમામ મિત્રો જાણો છો, પણ મારા વિઝનની અંદર જે સ્માર્ટ ગુજરાત સ્માર્ટ વિલેજ કે સ્માર્ટ સિટીના પેરામીટરમાં જે કામ કરવાવાળી કોઈ પાર્ટી છે તો એ આમ આદમી પાર્ટી છે। તો એ અંતર્ગત આજથી જ મેં નક્કી કર્યું છે કે મારા આ વિચારોને આમ આદમી પાસે સાથે લઈને તમામ ગુજરાતના યુવાઓને સાથે જોડીને આખા ગુજરાતની અંદર મેં જે સપનું જોયું છે કે 2025 પહેલાં ગુજરાતને 500 આદર્શ ગામડા આપવા, હવે મારું સપનું નહીં પણ આમ આદમી પાર્ટીનું સપનું છે। તો આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા મિત્રો, ગુજરાતના તમામ યુવા મિત્રો સાથે એક આશા રાખું છું કે આવતીકાલથી જ કે આજથી જ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ગુજરાતની અંદર 2025 પહેલાં ગુજરાતને 500 આદર્શ ગામડા આપવા એ માટે લાગી જાય। થેન્ક યુ સો મચ। હું માનનીય વિજયભાઈ સુવાળા ભુવાજીને વિનંતી કરીશ કે તેઓ
પોતાની વાત રજૂ કરે. માનની બુવાજી, સૌપ્રથમ તો નમસ્કાર. આજે મારા માટે ખૂબ ખુશીનો દિવસ છે અને મને શ્રી ગોપાલભાઈ ચાલિયા, યશુદાનભાઈ ગઢવી આવા દિગ્ગજ માણસો, મોટા કદના વ્યક્તિઓ, જે પ્રમાણે મને પણ તમે મોકો આપ્યો આમ આદમીમાં જોડાવાનો, એ બદલ તમારો પણ ખૂબ ધન્યવાદ. અને ખાસ મારા મુદ્દા, મારી ચર્ચાઓ થોડી અલગ છે બધા કરતાં, કારણ કે હું કલા જગતનો માણસ છું એટલે હું કોઈ પાર્ટીનો પ્રોપર હોઈ ના શકું. કારણ કે હું એક બ્લેન્ક જ હતો કે હું દરેક પાર્ટીને સપોર્ટ કરતો હતો. પણ ઘણા સમયથી એક કલા જગતને લઈને ઘણા લોકો સુધી હું 50,000 દરેક નાઇટની 1.5 લાખ પબ્લિકને કાર્યક્રમ આપતો હોઉં છું. એ કાર્યક્રમોમાં જઈને હું જોઉં છું કે નોર્મલ માણસની તકલીફ શું હોય છે, નોર્મલ વ્યક્તિની દુઃખની વ્યથા અંદરની શું હોય છે, એ હું બહુ સારી રીતે જાણી શકું છું. એટલું ઘણું બધું પ્રવાસ ખેડ્યા પછી એવું વિચાર્યું કે આમ આદમી પાર્ટી એક એવી વસ્તુ છે કે ગોપાલભાઈ ઇટાલિયા કે યશુદાનભાઈ ગઢવી કે અરવિંદભાઈ કેજરીવાલ, જે ડાઉન ટુ અર્થ, જે જમીનને લોકો જોડાયેલા છે, એ લોકો આપણી વ્યથા સમજશે, આપણા બે શબ્દ સાંભળશે, આપણને સારો પૂરતો ન્યાય આપશે. એ માટે જ આવ્યો છું, બીજો કોઈ મારો સ્વાર્થ નથી. અને હું ફક્ત ને ફક્ત લોકસેવક પહેલાંથી છું, એ ભુવાજી તરીકે પણ પ્રખ્યાત છું. એટલે લોકોની સેવા કરવી અને એક દયા ભાવના રાખવી, એ જ ભાવના સાથે અને લોકોનું કલ્યાણ થાય. અને આ પાર્ટી મારફતે હું જોડાઈશ તો મારા ચાહક મિત્રો, મને જેટલા લોકો પ્રેમ કરે છે ગુજરાતમાં, એ બધા મિત્રો પણ જાણી શકશે કે હું એમ તો જોડાયો નહીં હોય. એના પાછળનો ઘણા બધા કારણો હશે કે મારા જોડાયા પછી બધા ઘણા બધા ચાહક મિત્રો મારાથી પ્રેરિત થશે અને એ લોકોને ખબર પડશે કે ના, ખરેખર આપણને પૂરતો ન્યાય અને સત્ય હકીકત વસ્તુ શું છે લોકો સુધી, જે હું ખુલીન તો નહીં કહી શકું, યશુદાનભાઈ સમજાવશે. એટલે પૂરતો ન્યાય અને આપણા અંદરની વ્યથા શું છે, ગુલામી જેવી જિંદગી ફીલ કરવી કે પછી સ્વતંત્ર જીવન જીવવું, કે એક હાંકડ ગળામાં બંધાઈ જાય અને જે તમારા ઘરના આંગણે બાંધેલું કોઈ પણ મૂંગું પ્રસવ પ્રાણી હોય જેને તમે કોઈ એટલું જ કરે એ પ્રમાણે કરવું છે કે સ્વતંત્ર બનીને કરવું છે, એ આપણે લોકોએ ભવિષ્યમાં નક્કી કરવું છે. પણ એક વસ્તુ ફાઇનલ છે, હું ડાયરેક્ટલી એવું કહેવા માગીશ કે આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી મને એવું ફીલ થાય છે કે હું સ્વતંત્ર છું. બસ મારે આ સ્વતંત્ર જોવે છે, મારા હક, મારા લોકોના નાના નાના વ્યક્તિ, જે મારા ચાહક મિત્રો છે, ગુજરાતની જાહેર જનતા છે, ખેડૂત વર્ગ હોય, મજૂર વર્ગ હોય, કોઈ પણ વર્ગ હોય, પણ એ લોકો સ્વતંત્રથી, જીગરથી અને નિડરતાથી જિંદગી જીવે અને પોતાના મુદ્દાઓ નિડરપણે વ્યક્ત કરી શકે આપણા લોકો જોડે. અને બસ એ લોકોની ઈચ્છા પૂરી થાય, લોકો જીગરથી જિંદગી જીવવા જોઈએ. બસ બહુ. હવે હું આમ આદમી પાર્ટીના માનની નેતા શ્રી યશુદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે તેઓ પોતાની વાત રજૂ કરે. માનની યશુદાનભાઈ. માનનીય અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ, બે પ્રતિષ્ઠિત નાગરિકો અને પોતપોતાના ફિલ્ડમાં જેમણે ખૂબ જ સારી એવી નામના મેળવી છે, એવી મહીપતભાઈ અને વિજયભાઈ સુવાળાજી. મિત્રો, આનંદ એ વાતનો છે કે આમ આદમી પાર્ટીમાં સારા લોકો, પ્રતિષ્ઠિત લોકો જોડાઈ રહ્યા છે. આજે થોડા જ દિવસોમાં ગોપાલભાઈનો ફોન નથી બંધ રહેતો, નથી અમારા કોઈનું બંધ રહેતો. દરેક નાગરિક, સારો નાગરિક એવું ઈચ્છે છે કે અમારે આમ આદમી પાર્ટીમાં જોડાવવું છે. આનંદ એ વાતનો છે કે આજે ગુજરાતમાં એક સારી ઈમાનદાર પાર્ટીને લોકો આવકારી રહ્યા છે. આજે પવન છે એવી રીતે વળ્યો છે અને આગામી સમયમાં પણ આવા જ પ્રતિષ્ઠિત નાગરિકો જોડાતા રહેશે. તમે જુઓ, દરેક પાર્ટીઓમાં પહેલાં એવું થતું હતું કે કોઈક માણસ રાજીનામું આપે અથવા તો નારાજ થાય એટલે સમજી જાય કે ફલાણી પાર્ટીમાં ભાઈ ગોઠવાઈ રહ્યા છે, અને ફલાણી પાર્ટીમાં જાય એટલે મોટા હોદ્દા ઉપર ભાઈ ગોઠવાઈ રહ્યા છે. આ એક છાપ હતી ગુજરાતની, અને એટલા માટે જ આમ આદમી પાર્ટી રાજનીતિ કરવાની, રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. અને જ્યારે બદલવા માટે આવ્યા છીએ ત્યારે અમારી શરૂઆત પણ એવી સારી રહી છે કે સારા સારા લોકો આવી રહ્યા છે, નિસ્વાર્થ ભાવે આવી રહ્યા છે, આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અને એમને પોતાને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં નિસ્વાર્થ ભાવે કંઈક લોકોની પીડા સમજીને એનું નિરાકરણ લાવી શકે એટલા માટે છે. અને અમે બધાએ જે અત્યાર સુધી જોડાયા છે એમનો પણ એ જ ઉદ્દેશ્ય છે. નહીં તો પાર્ટીઓ બદલતા હતા કે પક્ષોમાં જોડાય એટલે કંઈક હોદ્દા માટે જાય, પણ અહીંયા રાજનીતિ બદલાઈ રહી છે અને એટલે જ સારા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું ગુજરાતની જનતાને આહ્વાન કરું છું, એક એક નાગરિકને આહ્વાન કરું છું કે આવો આપણે રાજનીતિ બદલીએ, સારા ઈમાનદાર લોકોને રાજનીતિમાં મોકલીએ, અને જેથી કરીને
કેટલાક એવા તત્વો કે જેઓ માત્ર પોતાનો સ્વાર્થ ઈચ્છે છે એ રાજનીતિમાં કાયમ ન રહે એ આપણી સૌની જવાબદારી છે. ખૂબ ખૂબ આભાર. હું આમ આદમી નો કાર્યકર છું, કાર્યકર્તા છું અને મને એનો ગર્વ છે. નહીં નહીં, હવે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા એક નહીં દરેક નહીં. આમાં આમાં કેવું છે કે દરેક આપણે જ્યાં સુધી એ ન લઈએ એ, પણ આમ આદમી પાર્ટીનો એક એક આજે આમ આદમી પાર્ટીનો કાર્યકર છું એનો મને ગર્વ છે. અને સૌ ગુજરાતના જેટલા પણ આમ આદમી પાર્ટીના કાર્યકર છે એ મારી અને ગોપાલભાઈની જેમ જ કામ કરે છે. તો સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર આજના પ્રેસ વાર્તામાં ઉપસ્થિત રહેવા બદલ. થેન્ક યુ સો મચ. યસ યસ. અમે તો એ રીતે જોઈએ છીએ કે ભાજપનું વહાણ હવે ડૂબવાનું છે અને એનો અંદેશો જો એમના જ મંત્રીઓને સૌથી પહેલાં આવી ગયો હોય તો હું એમને શુભકામનાઓ આપું છું અને એમ સાથે સાથે વિનંતી પણ કરું છું કે હવે વહેલી તકે આ ડૂબતા જહાજમાંથી ઉતરી જાય અને જનતાનું કંઈક સારું વિચારે. માછીમારો શું કોઈને ન્યાય નથી મળતો? વિદ્યાર્થીઓને, વાલીને, વેપારીને, છૂટક મજૂરી કરતા શ્રમિકોને કોઈને ન્યાય નથી મળતો ને એટલા માટે જ આખું ગુજરાત ભાજપથી નારાજ છે અને એટલા માટે જ આમ આદમી પાર્ટી એક ઈમાનદાર રાજનીતિ લઈને ગુજરાતમાં આવી છે અને એટલા માટે આમ આદમીને લોકો પ્રેમ વિશ્વાસ આપી રહ્યા છે. આવું ચૂંટણી સુધી હાલ્યા કરશે અને ચૂંટણી હારી જશે પછી ઈવીએમ ઈવીએમ કર્યા કરશે એટલે એમાં કંઈ જોવા જેવું છે નહીં, મનોરંજન છે એમનું. એ બાબતની જાણકારી પૂરી ડિટેલમાં નથી એટલે હું વધારે નહીં કહી શકું. પૂરી ડિટેલ મેળવી અને એમાં આગળ જોશું કે કઈ રીતની વાત છે.